કતરગામ ખાતે આવેલા લેક ગાર્ડનને સ્થાનિક લોકોએ તાળા મારી દીધા હતા. લોકો માટે બનાવવામાં આવેલા આ ગાર્ડનને લોકોએ જ તાળા માર્યા છે. વાત એમ છે કે ગાર્ડનમાં આવતા લોકો પાસેથી અહીં છેલ્લા 10 દિવસથી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. ગાર્ડનના પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોય લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જેના વિરોધમાં લોકોએ ગાર્ડનને તાળા મારી વિરોધ કર્યો હતો. સુરતના કતરગામ વિસ્તારમાં આવેલ લેક ગાર્ડનની બહાર થતા વાહનો પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવતા લોકોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ નોંધાવવા માટે લેક ગાર્ડને તાળું મારી દીધું હતું. લેક ગાર્ડનની બહાર છેલ્લા 10 દિવસથી પાર્કિંગ ચાર્જ વસૂલવાનો શરૂ કરી દેવાયો હતો. કલાક દીઠ વાહન ચાલકોને 10 રૂપિયાથી લઈને અલગ અલગ ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યા છે. ગાર્ડનમાં આવતા વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનો પાર્કિંગ માટેનો ચાર્જ ક્યાંથી આપે એ વાતને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જે અહીંયાના સ્થાનિકો દ્વારા કતારગામ લેક ગાર્ડનની અંદર જે પાર્કિંગનો ચાર્જ લેવામાં આવ્યો છે એનો વિરોધ કરવામાં આવે છે સ્થાનિકો દ્વારા. ચાર્જમાં 10 રૂપિયાથી લઈ અને અલગ અલગ પ્રકારના ચાર્જ છે કલાક પ્રમાણે, એવું પબ્લિકનું કહેવાનું છે. અને છેલ્લા 8 દિવસથી ઉઘરાવવાનો ચાલુ કર્યો છે અને પબ્લિક અત્યારે હાલ તાળાબંધી કરી રહી છે. જ્યાં સુધી આ ચાર્જ ફ્રી નહીં કરવામાં આવે ત્યાં સુધી તાળા મારવાના. અને પબ્લિકનું કહેવાનું એવું છે કે અહીંયા સામાન્ય વર્ગનું પબ્લિક રહી છે, સાથે સાથે અહીંયાના 4-5 કિલોમીટરના એરિયાની અંદર એકમાત્ર ગાર્ડન છે. સ્ટુડન્ટો અહીંયા આવે છે તો સ્ટુડન્ટ પાસે કોઈ આવકનો સ્ત્રોત હોતો નથી, સાથે સાથે સિનિયર સિટીઝનો આવે છે તો સિનિયર સિટીઝનો પણ નિવૃત્ત હોય છે એટલા માટે એમની પાસે પણ કોઈ આવકનો સ્ત્રોત હોતો નથી. તો સિનિયર સિટીઝન અને સ્ટુડન્ટ પાસેથી પણ આ ઉઘરાવવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિકનો રોષ છે. ખર્ચો પણ કરવામાં દેખાતો એવો સ્થાન, હા, એ અહીંયાનું પબ્લિક. હમણાં હું આવ્યો પછી મને ખબર પડી, સ્થાનિકોએ કીધું કે ભાઈ અહીંયા કરોડો રૂપિયાનો ખર્ચો કરેલો છે પણ અમને દેખાતો નથી એવું પબ્લિકનું કહેવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક તથ્ય હોય એવું લાગે છે. એમ હાલ માંગણી એટલી છે કે પબ્લિકની માંગ છે અને પબ્લિક માટે જો ગાર્ડન બનાવવામાં આવ્યું હોય અને સરકાર લોકશાહી હોય અને પબ્લિક માટે જ કામ કરતી હોય તો આ એક ફ્રી પાર્કિંગ કરી બતાવે તો પબ્લિકને પણ થાય કે નહીં કે ભાઈ અમારા માટે જ સરકાર છે. એમ આ લોકો પેલું પાર્કિંગના પૈસા ઉઘરાવે છે એનો હમણાં વિરોધ છે, સત્ય વિરોધ છે. કેટલા પાર્કિંગમાં પૈસા લે છે એ લોકો? 1 કલાકના 10, 3 કલાકના 20 અને કોઈ કઈ ચાર્જ નથી. કોઈની પાસે 20 લે, ક્યારેક કોકની પાસે 5 લે, ક્યારેક કોકની પાસે 40 લે, એવી રીતે પેલું કરે છે. કેટલા સમયથી ઉઘરાવે છે? આ લગભગ અઠવાડિયાથી ચાલુ કર્યું છે. તમારે બધાને એવું માંગણી? અમારી માંગણી એમ છે કે ભાઈ પાર્કિંગ બંધ કરી દે, ફ્રી પાર્કિંગ હોવું જોઈએ, પબ્લિકનો ગાર્ડન છે, પબ્લિકને વાપરવા માટે આપવો જોઈએ. અમે આજે પેલું પાર્કિંગનો વિરોધ કરીએ છીએ બધા ભેગા થઈને, જે સિનિયર સિટીઝનો જે દરરોજ ચાલવા છે આવે છે એ બધા, અને તાળાબંધી કરી છે. અમે વિરોધ એક માટે કરીએ છીએ કે આ ગાર્ડનને લોકોએ ભાડા પટ્ટે આપેલું 10%, એમાં પાર્કિંગના પૈસા ઉઘરાવે છે. તો અહીંયા જે આ ગાર્ડનની અંદર જે તે આવે છે ને બધા નાના માણસો ને બધા આવે છે તો પાર્કિંગના પૈસા શા માટે ઉઘરાવે છે? પાર્કિંગના અમે પૈસા આપવાના નથી અને અમે અટાણે તાળાબંધી ગાર્ડનને કરીએ છીએ, પૂરેપૂરો અમારો વિરોધ છે. અને કાલ અમારે ઘરણા ઉપર બેસવાનું થાય છે તો અમે ઘરણા ઉપર બેસશું. સરકારે ટેન્ડર સિસ્ટમ આપી દીધું છે, આમ જનતાનો કોઈ એ લોકોએ પૂછ્યું નથી કે અમે આ રીતે આપી છે. અને લેક ગાર્ડન ભાડે પટ્ટે આપી દીધું છે, પછી સાઈડની જગ્યા છે એ આપી દીધી, ખાલી ચાલવા માટેની જગ્યા આ મહાનગરપાલિકાએ રાખી છે, બાકી બધું વેચી નાખ્યું છે. અમારી માંગણી એક છે કે જે પાર્કિંગના પૈસા છે ને એ ઉઘરાવે નહીં, અને બાકીનો લોકોને કહે કે અમે આટલું આને વાપરવા યુઝ કરવા આપ્યું છે એ અહીંયા આવીને અમને સમજાવે બધા. હા, એનો વિરોધ છે પૂરેપૂરો. અને અટાણે અમે તાળાબંધી કરી દીધી છે ગેટને અને ખોલવાના નથી. 5 દિવસ થાય 10 દિવસ થાય 15 દિવસ ઘરણા ઉપર બેસવાના છે. કતરગામમાં 3-4 કિલોમીટરના વિસ્તારમાં એક જ ગાર્ડન છે, તેથી સ્વાભાવિક રીતે જ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. લોકો હરવા ફરવા માટે અહીં આવતા હોય છે અને મહાનગરપાલિકાએ વાહન પાર્કિંગ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે, જેનો તેઓ સખત વિરોધ નોંધાવ્યો હતો. અહીં લાગેલા પાર્કિંગ માટેની સૂચનાના બેનરને ફાડી નાખ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્ટ ન્યૂઝ, સુરત.